अमदावाद ग्राम्य एसओजी पुलिस द्वारा विदेश में आने भारत में रहता लोगों की तपास कर रही थी तरह पुलिस ने चौक्स बातमी मिली थी कि चांगोदर विस्तार में आल सत्यस रेसिडेंसी में रहती महिला सोनू जोशी नहीं मूल नाम सीरीना हुसैन है। आ महिला मूल बांग्लादेश है, भारत में आने खोटी रीते रहे छे। जेथी पुलिस तेना घर में तपास करता ते टूरिस्ट वीजा पर आवी हती अने त्यारबाद परत गई नहती। आरोपी पास थी बांग्लादेश अने भारतना नकली पासपोर्ट पण मळी आव्या छे। वर्ष 2020 में तेणे भारतनो पासपोर्ट बनावड़ाव्यो हतो। महत्वनी बात तो ये छे कि युवती पास थी मळी आवेल तमाम दस्तावेजों हैदराबादना छे। उपरांत तपास में सामे आव्यु छे कि युवती चांगोदर विस्तार में जेना घरे लीव इन में रहती थी ते युवक साथे तेना फेसबुक ना माध्यम थी प्रेम संबंध बंधाया था। त्यारबाद बन्ने ने 2 वर्षनी बाळकी पण छे। युवक साथे रहेवा माटे टूरिस्ट वीजा पर अमदावाद आवी नाम अने ओळख बदली ते चांगोदर विस्तार में रहेवा लागी हती। त्यारे हाल तो पोलीसे तेनी धरपकड़ करी वधु तपास हाथ धरी छे। અમદાવાદ ગ્રામ્ય એસઓજી એસઓજી લગત કામગીરીમાં રોકાયેલ હોય તે દરમિયાન અમોને ચોક્કસ અને આધારભૂત બાતમી હકીકત મળેલ કે સાણંદ વિરમગામ હાઈવે ઉપર સત્યેશ ફ્લેટમાં H706 ફ્લેટમાં બાંગ્લાદેશી મુસ્લિમ મહિલા પોતાનું નામ બદલીને હિન્દુ મહિલા તરીકે વસવાટ કરે છે, જે ચોક્કસ બાતમીના આધારે જગ્યા ઉપર જઈ અને રેડ કરતા એક બાંગ્લાદેશી મહિલા મળી આવે, જેની પાસેથી બાંગ્લાદેશી પાસપોર્ટ તથા ભારતીય પાસપોર્ટ મળી આવે, જે બાંગ્લાદેશી પાસપોર્ટમાં સદરી પકડાયેલ આરોપી બહેનનું નામ સિરીના મોહમ્મદ શમસુલ હુસૈન અખ્તર જેશોર બાંગ્લાદેશ ઉંમર વર્ષ 33 હોવાનું જાણવા મળે, અને ભારતીય પાસપોર્ટમાં તેઓનું નામ સોનુબેન હિતેશભાઈ જોશી રહેવાસી સત્યેશ ફ્લેટ જાણવા મળે, જેઓની પાસેથી 2 આધાર કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલ, જે પ્રથમ આધાર કાર્ડ હૈદરાબાદ તેલુગુ ભાષામાં હોય જેમાં પણ તેઓનું નામ ગુટ્ટા સોનુ વિશ્વાસ માલુમ પડે, એક અન્ય આધાર કાર્ડ મળેલ જે ગુજરાતી ભાષામાં હોય જેઓ સોનુ હિતેશ જોશી હોય, તેમાં સદર બંને નામના 2 પાન કાર્ડ પણ તેઓની પાસેથી મળેલ હોય। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।